દુનિયાની બધી વસ્તુઓ એવી હોય છે જે ઠોકર ખાઈને તૂટી જાય છે પણ એક સફળતા જેવી વસ્તુ છે સાહેબ જે ઠોકર ખાઈને જ મળે છે જય શ્રી કૃષ્ણ મિત્રો તો આપણી પાસે આવા રફ હીરા આવતા હોય છે હવે આ રફ હીરા જે તમે જોઈ રહ્યા છો તો આગળની પ્રોસેસ શું છે આ રફ હીરા તમે જોવો છો ને એ નીટ એન્ડ ક્લીન છે અંદર થોડીક ઇમ્પ્યોરિટીસ પણ છે પરંતુ આ બધા જ ડાયમંડ છે એ આપણે ગેલેક્સી કરાવતા હોઈએ છીએ અને ત્યાર પછી આની અંદરનું પ્લાનિંગ કરતા હોઈએ છીએ

આગળની પ્રોસેસ એટલે કે ડાયમંડ એટલે કે હીરાની અંદર આપણને કેટલો વેઇટ મળશે વેઇટ એકવાર થઈ ગયું ત્યાર પછી આપણે એ ડાયમંડ છે એ બધા જોતા હોઈએ છીએ સિત્તેર ટકા વજન આવવું જોઈએ તો એવું આપણને વજન ફોર પીમાંથી મળે છે કે નથી મળતું એ આપણે ચકાસવાનું છે ઠીક છે બધા જ ડાયમંડ જોવાના છે અમુક તૂટેલા હશે તો એને ફરી એકવાર પ્લાનિંગ કરીને આપણે વ્યવસ્થિત એને ફોરપી કરાવવાના છે ત્યાર પછી આ ડાયમંડને આપણે લોકલ માર્કેટની અંદર સેલ માટે મૂકતા હોઈએ છીએ હવે સેલિંગની અંદર પણ અલગ અલગ ડિફરન્ટ ટાઈપ્સનું હોય છે જેની અંદર ટકાવારી કપાતી હોય છે હવે આ ટકાવારી છે ને એ લોકલ માર્કેટની અંદર જ કપાતી હોય છે ફોર એક્ઝામ્પલ તમે ડબલનું સેલિંગ કરો છો તો એની અંદર આઠ ટકા નવ ટકા કોઈક સાડા સાત ટકા કાપતું હોય છે કોઈક તેર ટકા ચૌદ ટકા પણ કાપતું હોય છે ડિપેન્ડ કરે છે કેવી પાર્ટી છે કેવો ડાયમંડ એ લોકો પરચેસ કરે છે તો આ બધું જ અત્યારે લોકલ માર્કેટની અંદર એઝ વેલ એઝ કરંટ માર્કેટની અંદર જે હાઈ લેવલનું તમે કહો તો એની અંદર પણ આવી જ રીતે સેલિંગ થતું હોય છે